દર્શક મિત્રો, હમણાં આપણે રાના વંશજ એવા દુષ્યંતસિંહને મળેલા, પણ જેણે રાના રખોપા કર્યા એવા દેવાયત બોદરના વંશજને આપણે મળવા જઈ રહ્યા છીએ. આપણી સાથે ઉપસ્થિત છે માનનીય શ્રી ખિમભાઈ બોદર, જે દેવાયત બોદરના વંશજ છે. જય મુરલીધર ખિમભાઈ. ખિમભાઈ, મારે તમને એક જ પ્રશ્ન કરવો છે કે પોતાના દીકરાનું બલિદાન દઈ અને એક બીજાના દીકરાને સાચવવું એ ખરેખર આહિર સમાજ પાસેથી જ શીખવા મળે છે. શૌર્યનું પ્રતીક એટલે કે આહિર સમાજ. તો પહેલાં તો તમે આ આહિર સમાજની અંદર જન્મ લીધો એ માટે તમે કેવું અનુભવ કરો છો? આહિર સમાજમાં જન્મ લીધો એ માટે અમારે અમારા મોઢેથી કાંઈ અમારા સમાજના વખાણ ન કરવાના હોય. અમે યદુ વંશ કૃષ્ણ ભગવાનના વખતથી અમારી જે પરંપરા, અમારા જે દેવત બાપા બોદર પરિવાર, એણે કૃષ્ણ ભગવાનની જ પરંપરા નિભાવી, બરાબર. તો એ કુળમાં પાછો મને જન્મ મળ્યો છે તો હું મારા જીવનને ધન્ય અનુભવું છું. જીવનને ધન્ય અનુભવવું અને જે કુળમાં જન્મ લીધો છે તે કુળને અનુભવવું એ એક મહત્વની વાત આપણે આહિર સમાજ પાસેથી શીખી શકીએ. ખિમભાઈ, આપે આ જે કાર્યક્રમ કરેલો છે અને આ કાર્યક્રમ આજ એકતા સમારોહ કાર્યક્રમ તરીકે ઓળખાય છે, તો તમે કેટલા સમયથી આની તડામાર તૈયારી કરી રહ્યા છો? આ કાર્યક્રમ આજથી 8-10 મહિના પહેલાં ભારથર ગામના જેઠાભાઈ મૂળુભાઈ કેસરિયા, એને વિચાર આવ્યો અને એણે પહેલી મિટિંગ એના કોન્ટેક્ટવાળા 200-400 માણસોને ફોન કરી રૂબરૂ બોલાવી અને ભારથર મુકામે કરેલી. ત્યાંથી આ દેવત બાપાની તિથિ ઉજવવાનો વિચાર બીજ એમનું જે હતું એ સમાજ વચ્ચે એણે રજૂ કર્યું. સમાજે એ મિટિંગને ધ્યાનમાં લઈ અને બીજી મિટિંગો કરી અને દેવત બાપાની તિથિ ઉજવવાનું નક્કી કર્યું. ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ, ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ, 2-2.5 લાખ આહિર સમાજ આજ ભેગો થવાનો છે સમગ્ર ગુજરાતની અંદરથી. તો એ બધાને સાચવવા માટેની આપે કેટલી વ્યવસ્થા કરેલી છે? અહીંયા આ દેવત બાપાનું બોડીદર ગામ અને આ બોડીદર ગામની ભૂમિ, આ દેવત બાપાનો ગઢ, આ જમીનની જ તાકાત એટલી છે કે આયોજકો આવીને ગમે એટલું આયોજન કરે તો બી એ આયોજન કરતાં પણ સવિશેષ આ ભૂમિની તાકાત છે એ સપોર્ટ કરે છે અને આયોજકોને મદદ કરે છે. ભૂમિની તાકાત એટલી જબરજસ્ત છે કે આયોજકોને એ પ્રેરણા, એ ઉત્સાહ મળે છે. કેટલા સ્વયંસેવકો અંદાજે હશે? આજે અહીંયા લગભગ 700-800 સ્વયંસેવકો છે. મિત્રો, 700-800 સ્વયંસેવકો પોતાની જાતને આહિર સમાજની જાતને ગણી અને પોતે પોતાનું કાર્ય છે એવું સમજીને 700-800 સ્વયંસેવકો ઉપસ્થિત છે. આપણે હતા ખિમભાઈ સાથે, જે દેવાયત બોદરના વંશજ છીએ. જય મુરલીધર ખિમભાઈ. જય મુરલીધર. દુષ્યંતભાઈ, આજે વિષ્ણુયાગ યજ્ઞમાં તમે ને બેન સાહેબ બંને ભાગ લીધો અને ખૂબ જ સારો પ્રોગ્રામમાં આપ સહભાગી બન્યા, તો આહિર સમાજના આ પ્રોગ્રામની અંદર આપને આમંત્રણ હતું, આપે એમાં સૌ હાજરી આપી અને આજના યજ્ઞમાં આપની અનુભૂતિ કેવી રહી? આજનો કાર્યક્રમમાં સારી અનુભૂતિ થઈ અને બધા સાથે બેસીને યજ્ઞ કરવાની જે લાગણી થઈ બધાને એકબીજા સાથે બેસીને કરવાની, એ વધુ મજા આવી એમ. આજે જ્યારે સાંપ્રત સમય છે, એ કટ્ટર જ્ઞાતિવાદનો જે સમય છે, આવા સમયની અંદર રાવ પરિવાર હોય, આહિર સમાજ હોય, વાલ્મીકી સમાજ હોય, આ બધા લોકોનું સાથે મળીને જોડાણનું જે કંઈ યજ્ઞનું આયોજન છે, તો મને લાગે છે કે આના માધ્યમથી આપણે બધા સાથે મળીને ગુજરાતના અન્ય સમાજોને પણ કંઈ મેસેજ આપીએ છીએ, એવું તમે માનો છો કે શું લાગે છે? ચોક્કસ માનું છું એમાં, અને બીજા સમાજને પણ ખબર પડશે કેવી રીતે આ બધા એકબીજા સાથે રહી શકે છે એમ. બેનજી, આપ બોડીદર તો વિરમ દિવસી બાપુના પરિશ્રમના કારણે ખૂબ અહીંયા સરસ સ્મૃતિ ભવન બન્યું, આપને પણ આવા પ્રસંગો પર આવવાનું થાય અને અમારા પણ સમાજમાં કંઈ પ્રોગ્રામ હોય તો આપના પરિવારને યાદ કરીએ છીએ, આ અહીંયા આવતા આપને કેવી અનુભૂતિ કેવી થાય? ખૂબ જ આનંદ થયો અહીંયા આવી બધાને મળી, આટલું બધું પબ્લિક જોઈને બહુ ખુશી થઈ થોડી. તો આ વિરમદેવસિંહ ચુડાસમાજી જેમણે આ સ્માર્ક અહીંયા ભવન બનાવ્યું અને ઋણ સ્વીકારનો કાર્યક્રમ કે અમારો વંશ રાખવા માટે થઈ અને દેવાયત બોદર પરિવારે જે બલિદાન આપ્યું છે એનો ઋણ સ્વીકારનો કાર્યક્રમ કર્યો, એમના નાના દીકરા દુષ્યંતભાઈ આપની વચ્ચે ઉપસ્થિત છે અને બેનજી બંને સાથે આજે યજ્ઞમાં ભાગ લીધો અને વિષ્ણુયાગ યજ્ઞ ખૂબ સારી રીતે સંપન્ન થયો. અત્યારે ઉપસ્થિત છે દુષ્યંતસિંહ ચુડાસમા. રાન અવગણ વિશે આપ સૌ જાણો જ છો અને રાના વંશજો આજે ઉપસ્થિત છે. નમસ્કાર દુષ્યંતસિંહ. જય માતાજી.
મારે આપને એક જ વાત પૂછવી છે કે જો કદાચ આહિર સમાજ ના હોત તો મારા મત મુજબ આજ રાનો જે વંશજ છે તે પણ ના હોત. રાનો વંશ જીવત ન હોત, સર્વૈયા રાયજાદા ચુડાસમાં કોઈ રિયાદ ન હોત. એટલે કે આમ જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ ના વંશજો એટલે કે આહિર સમાજ અને રાના વંશજોને સાચવવા માટે એક કહેવાય ને કે પારણું બંધાવેલું નથી છતાં પણ એને સાચવેલો, તો આ આહિર સમાજ વિશે આપ શું કહેવા માગો છો? આહિર સમાજે બલિદાન આપ્યું પોતાના દીકરાને આપી અને આખા રાના સર્વૈયા રાના સમાજને આખો રાખ્યો એમને. મિત્રો, આહિર સમાજ અને દરબાર કુટુંબમાંથી આવેલા દુષ્યંતસિંહ ચુડાસમા રાના વંશજો અને આજે યજ્ઞશાળાની અંદર મારા મત મુજબ આપ પણ બેઠેલા હતા. હાજી, અમે બેઠા હતા. અને એક મેકના બની રહીને અત્યારે જે સમાજવાદ કટ્ટરવાદ જે ચાલી રહ્યો છે તેનું એક એ સમાજવાદ ન ચાલે અને કટ્ટરવાદ ન ચાલે એનું જીવતું જાગતું ઉદાહરણ આપણી સમક્ષ, કે એમનું કહેવાનું એમ છે કે જો આહિર સમાજ ન હોત તો લગભગ રાના વંશજો પણ ન હોત. તો આ ઉપરથી આપણે એક વસ્તુ પણ જાણી શકીએ છીએ, એક વસ્તુ સમજી શકીએ છીએ કે માણસ એકમેકનો જો બની રહે તો આ સમાજ, આ રાષ્ટ્ર અને આ દેશને આપણે ઉજાગર કરી શકીએ. બરાબર છે ને દુષ્યંતજી? બરાબર છે. તો કેમેરામેન નિલેશ ગોસ્વામી સાથે મુકેશ જેઠવા, સ્ટુડિયો બંસીદરમાં જય માતાજી.